हृदय स्पर्शी वार्ता सावरणी नी खरीदी ना आ सावरणी ना हूँ तो रुपया 20 जा आपीश। अरुणा बहन घेर घेर फरीने सावरणी वेचती एक बहन पासे भाव बाबत रकज करता हता। पण बहन आवा धूम तड़का मा अमे घेर घेर फरीने अमारा पेटना रोटला काढ़िए छे। अमने एक सावरणी नी पाचर मांड 5 रुपया पण मळता नथी, तेमा तमे 25 ने बदले रुपया 20 आपो तो केम चाले। सावरणी वेचवा वाली बहन पोतानी वेदना ठालवती हती। ए बहन पोतानी वात करती हती ए वखते ज अरुणा बहन ना मोबाइल नी रिंग वागी। अरुणा बहने मोबाइल ऑन कर्यो अने बोलिया, थोक बहन मारा दीकरानो फोन छे, वात करी लऊ, तने पोसाय तो आपजे नहींतर काही नहीं। कही अरुणा बहने तेना पुत्र ने हल्लो बेटा केम छो तू, एवुं पूछ्यु। सामेथी अरुणा बहन ना पुत्र केयूर नो अवाज आव्यो, शेनी रकज करो छो मां? केयूर ऑस्ट्रेलिया गयो होवा छता भारतीय रिवाज भूल्यो न होतो, तेथी मम्मी शब्द ने बदले माँ जेवो स्नेह नीतर तो शब्द वापर्यो हतो। जोने सावरणी वेचवा वाली एक बहन आवी छे, ए रुपिया 25 कहे छे, त्यारे हूँ ए सावरणी ना रुपिया 20 कहूँ छू पण मानती नथी। अरुणा बहने प्रसंग नु वर्णन कर्यु। सावरणी वेचवा वाली बहन काढ़ाळ गर्मी अने तड़कानी वच्चे सावरणी घेर घेर फरीने वेचे छे, एवुं केयूरे अरुणा बहने फोन ऑन कर्यो त्यारे सांभळी लीधु हतु। प्रवीण भाई एसटी मां कंडक्टर हता। पगार नी तारीखे थोड़ा रुपिया पोतानी पासे राखी अने बाकी ना रुपिया पत्नी अरुणा बहन ने आपी देता। आ पगार मा तेओ करकसर करी घर चलावता। लग्न जीवन मा तेओ ने बे पुत्री अने एक पुत्रनी भेट मळी। बंने ठीक ठीक भणेला पण पोताना संतानो पुत्र होय के पुत्री तेओ ने तो उच्च दरजानु भणावुं जोईए तेवुं मानता हता। તેથી યાંકેન પ્રકારે ત્રણેયને કોલેજના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડ્યા। દીર્ઘદ્રષ્ટા અરુણાબહેન કરજ કર્યા વિના બે પૈસા ગમે તેમ પૂરા કરતા રહ્યા, પણ બચતના નામે પોતાના સંતાનોની વિદ્યા જ પુરાંતમાં હતી। કાળનું ચક્ર ફરતું જ રહ્યું। બંને પુત્રીઓને સરસ ઘરે પરણાવી। કેયુર પણ ખૂબ જ સમજુ હતો। કોલેજના ઉચ્ચ શિક્ષણનો બોજો માતા પિતા પર ન પડે તે માટે તે ટ્યુશન પણ ઘરે કરાવતો હતો। કેયુરે માતા પાસેથી કર્કસરના પાઠ બરાબર શીખી લીધા હતા। સાવ સાદાઈથી સૌ જીવતા હતા। તેમ કરતા કેયુરે થોડી બચત ઊભી કરી લીધી હતી। એવામાં તેને ઓસ્ટ્રેલિયામાં સારી એવી ઓફર મળી અને થોડી કરેલી બચત દ્વારા એ ઓસ્ટ્રેલિયા ઉકળી ગયો। ઓસ્ટ્રેલિયામાં પણ તેણે કર્કસરના પાઠને વાગોળવાનું ચાલુ જ રાખ્યું હતું। આથી બચતમાંથી દર મહિને નિયમિત રીતે કેયુર પિતાના ખાતામાં 5 આંકડાની રકમ મોકલતો રહ્યો। ક્યારેક 6 આંકડાની પણ રકમ હોંચથી મોકલી શકતો। સાવરણી વેચવા વાળી બહેન આવી અને એ વેળા જ કેયુરનો ફોન પણ આવતા તેણે સાવરણી વેચવા વાળી બહેન અને અરુણા બહેનની રકજ સાંભળી હતી। આ વાતના અનુસંધાને જ કેયુરે ફોનમાં કહ્યું, મારી માં શા માટે આવી કાળઝાળ ગરમીમાં બટકો રોટલો મેળવતા બહેનને સતાવી રહી છો? તેની પાસેથી 5 રૂપિયા ઓછા અપાવીને તું કોઈ મેળી ચણાવી શકીશ? માડી તે પણ ગરીબાઈ જોઈ છે તો આજે પ્રભુ કૃપાએ આપણે 5 રૂપિયાની શી કિંમત છે? તે બે દાયકા કેવા વિતાવ્યા છે, તો આવા પેટીઓ કાઢતા લોકોને મદદરૂપ થવું જોઈએ। જો સાંભળી લે એ બહેનને 25 ને બદલે 30 રૂપિયા આપજે અને બપોરે ભરપેટ જમાડજે। એવું સાંભળતા અરુણા બહેન રડી પડ્યા, હા બેટા, એ બહેનને 30 રૂપિયા આપીશ અને સારી વાંધી જમાડીશ પણ ખરી। કેમ રડો છો બહેન? સાવરણી વેચવા વાળી બહેને પ્રશ્ન કર્યો। બહેન સૌ પહેલા તો ઘરમાં આવ, તને રૂપિયા 25 નહીં સાવરણીના રૂપિયા 30 આપવાનું અને તને જમાડીને જ મોકલવાની વાત મારા દીકરાએ કરી છે। અરુણા બહેને કેયુર સાથે થયેલી વાત માંડીને કરી ત્યારે સાવરણી વેચવા વાળી બહેન પણ રડી પડી અને સાવ સાચા અંતરના આશીર્વાદ આપતા બોલી, બહેન તમારા દીકરા જેવા સૌને દીકરા ભગવાન આપે અને તમારો દીકરો 100 વર્ષનો થાય। આપણે સહુ કોના નસીબનું અને કોના આશીર્વાદથી સુખ ભોગવી રહ્યા છીએ તે તો ભગવાન જ જાણે।